હેલો વિદ્યાર્થી મિત્રો, જેઈ મેઇન 2023 ની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એના વિષયનો આપણે વિચાર કરી રહ્યા છીએ. પ્રશ્ન તમારી સામે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ગ્રાફ ફોર કન્ડક્ટોમેટ્રિક ટાઇટ્રેશન બિટવીન બેન્ઝોઇક એસિડ એન્ડ એનએઓએચ. તમને કીધું છે કે બેન્ઝોઇક એસિડ અને એનએઓએચ આ બંને વચ્ચે એક ટાઇટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. ટાઇટ્રેશન એટલે અનુમાપનની પ્રક્રિયા, બરાબર? તો બેન્ઝોઇક એસિડ એટલે કે કયો પદાર્થ આપી દીધો છે? C6H5COOH. અને બીજો પદાર્થ આપણને કયો આપી દીધો છે? NaOH. જો એક વસ્તુ સમજી લીજો, આ વીક એસિડ છે, આ જે છે એ કેવો છે? સ્ટ્રોંગ બેઝ છે. આ બંને વચ્ચે ટાઇટ્રેશન થઈ છે, તો એના પરિણામ સ્વરૂપે તમને કીધું છે કે કન્ડક્ટન્સ, કન્ડક્ટન્સ બોલે તો વાહકતા, બરાબર, અને વોલ્યુમ કદ, આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતો સાચો ગ્રાફ છે એ કયો થશે? કે વાહકતા અને કદ વચ્ચે સંબંધ દર્શાવતો ગ્રાફ છે એ આપો, જ્યારે તમે આ બેને કરતા હો છો, મિક્સ કરતા હો છો એ સમીકરણ. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સૌથી પહેલા છે એ આપણે વિચારીએ બેન્ઝોઇક એસિડ C6H5COOH વત્તા, માની લો કે આપણે જ્યારે એને પાણીની અંદર છે એડ કરીએ કે તા એનું સોલ્યુશન છે એ બનાવીએ, તો શું થશે? થાય ઘટના આવી કે ભાઈ C6H5COO- અને બીજો ઘટક છે એ કયો બનશે? H+. પણ શું આ 100% થશે? નહીં. શું કામ નહીં થાય? કારણ કે આ વીક એસિડ છે, 100% થયું નહીં હોય, ધીમે ધીમે થોડાક 2-3% જેટલું જ આ વિભાજન થયું હશે. પણ સામેની બાજુએ બીજું વિચારો કે NaOH, NaOH છે એ તો કેવો પદાર્થ છે? સ્ટ્રોંગ બેઝ છે, પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ છે એને તો તમે પાણીની અંદર છે એ નાખો એટલે શું થઈ જશે? તો કે ભાઈ 100% જે છે ઈશેની અંદર રૂપાંતરિત છે એ પામી જશે Na+, અને વધતા છે ઈશેની અંદર ફરી જશે OH-. હવે આ બેના સોલ્યુશન છે ને આપણી પાસે, આ બેના સોલ્યુશન ને આપણે ભેગા કરીએ એટલે કેટલોક H+ અને OH-, આ બે એકબીજા પ્રક્રિયા કરી અને શું બનાવી દેશે? H2O. યસ ઓર નો? જ્યારે બે દ્રાવણ ને ભેગા થાય છે, ટાઇટ્રેશન ની પ્રક્રિયા થાય એટલે બે ભેગા થાય ને, અને કેટલાક C6H5 જે છે CO-, C6H5COO- ઈ Na+ સાથે જોડાય અને શું બનશે? ક્ષાર બનશે. તો તમે જ્યારે બે ને ભેગા કરો છો ત્યારે કઈક આવી પ્રક્રિયા થઈ. હવે તમે એક વસ્તુ સમજી લો કે જ્યારે આ રિએક્શન થઈ રહી હોય ત્યારે એક તો પાણી ઉત્પન્ન થયું જે કઈ નડવાનું નથી, પણ C6H5COO- છે એ ઉત્પન્ન થયો, કે તો એ આપણા માટે એક શું થઈ ગયો? સોલ્ટ થઈ ગયો, ક્ષાર થઈ ગયો. આવડો આ પદાર્થ જે છે એનું તો સંપૂર્ણપણે શું થઈ ગયું? વિભાજન. દ્રાવણની અંદર હજી આ એક પદાર્થ છે એવો છે જે પડ્યો હશે, જેને વીક એસિડ છે એ કહીએ. તો વીક એસિડ અને એનો ક્ષાર એટલે એક જાતનું છે એ કેવું દ્રાવણ તૈયાર થયું? બફર દ્રાવણ છે એ તૈયાર થયું, બરાબર. એના કારણે શું થાય? તો કે શરૂઆતના સમયમાં ધીમે ધીમે સ્લાઇટલી થોડીક કન્ડક્ટિવિટી કે વાહકતા છે એમાં શું થાય? ઘટાડો થાય, કારણ કે બફર દ્રાવણ બન્યું છે. આયનોની સંખ્યા સામાન્ય શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તમે બેન ભેગા કરો તો આયનોની સંખ્યામાં વધારો થાય તો વાહકતા વધે ને, પણ એની બદલે તો અહીંયા આયનની સંખ્યામાં શું થઈ ગયો? થોડો ઘટાડો થઈ ગયો ને સામાન્ય. પછી જેમ જેમ H+ અને OH- જોડાઈને પાણીનું પ્રમાણ છે એ હજી વધતું જશે, એમ એમ ફરીથી પાછું આ C6H5 COONa+ છે એનું શું થશે? વિઘટન થશે, પાણીનું પ્રમાણ વધશે એમ, બરાબર છે. અને ફરીથી પાછા આગળ જાવ એટલે આ C6H5COONa છે એનું ફરીથી પાછું શું થશે? વિઘટન થશે. વિઘટન થાય જો તમે પાણી અંદર એડ થતું જાય, જેમ જેમ પાણીનું પ્રમાણ વધતું જાય એમ એમ, તો પાછી આયનોની સંખ્યા છે એ શું થશે? વધતી જશે. આયનોની સંખ્યા વધતી જાય એટલે ફરીથી પાછો ગ્રાફ છે એ ધીમે ધીમે ક્યાં જોવા મળશે? ઉપર. તો એક વસ્તુ વિચારી લો કે અહીંયા આગળ તો આપણને 4 ગ્રાફ આપ્યા છે, એની અંદર જો આપણે વિચારીએ તો પહેલી વસ્તુ તો એ કે પહેલા તો અહીંયા વાહકતા ઘટે છે, તો ઓકે, પણ ઘટીને પછી ડાયરેક્ટ સીધી વધે છે? નહીં, સ્લાઇટલી ઘટવી જોઈતી હતી, થોડી કમતી, બહુ નહીં. અહીંયા તો એક હામટી આમ ઘટે છે, પછી કોઈ બિંદુએ શાર્પ આમ કેવી ભાગે છે ઉપર. અહીંયા તો ઉપર જાય છે એટલે આ ગ્રાફ તો હાવ નહીં આવે. શરૂઆતમાં એક સરખી રહી છે, હાવ નહીં આવે. બીજા નંબરનો ગ્રાફ છે એ કંઈક મળતો આવે છે, સ્લાઇટલી ઘટી, કારણ કે શરૂઆતમાં આયનોની સંખ્યા ઘટી અને પછી ધીમે 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 શું થાય છે? વધતી જોવા મળે છે. એટલે બીજા નંબરનો ગ્રાફ જે છે એ આપણા માટે સાચો છે, કારણ કે તમે જ્યારે બેન્ઝોઇક એસિડ અને NaOH આ બેને ભેગા કરો છો
ત્યારે શરૂઆતમાં કેટલોક એચ પ્લસ અને ઓ એચ માઇનસ જોડાઈને પાણી બની જાય અને સી સિક્સ એચ ફાઈવ સી ઓ માઇનસ અને એને પ્લસ છે એ જોડાઈને કોણ બની જશે? સી સિક્સ એચ ફાઈવ સી ઓ એન એ સોડિયમ બેન્ઝોઇટ બની જાય, એટલે આયનોના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય. એટલે આમ પણ લખી શકાય ને કે ભાઈ શરૂઆતમાં આયનો નું પ્રમાણ શું થાય છે? ઘટે છે. આયનોનું પ્રમાણ ઘટે એટલે કન્ડક્ટિવિટી વાહકતા છે એ શું થાય? ઘટે. અને પછી જેમ પાણીનું પ્રમાણ વધતું જશે એમ ફરીથી પાછું આનું વિયોજન થાય અને આયનોની સંખ્યામાં શું થતો જશે? વધારો થતો જશે. એટલે વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. તો આ રીતે આપણો બીજા નંબરનો ગ્રાફ છે એ સાચો થશે. થેન્ક યુ.